ખાટો મીઠો ક્રિસ્પી મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો એકદમ નવો અને નવા સ્વાદ સાથે આ ચેવડો બધાને ભાવશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં. આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી એકદમ ક્રિસ્પી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી ચટપટી ખાટી મીઠી સેવ અને સાથે સ્પેશિયલ ચેવડો જે એકદમ ક્રિસ્પી અને ખૂબ જ હેલ્ધી બને છે. તો ચાલો બનાવીએ બધાને ભાવે તેવો આ ચેવડો. તો એના માટે મેં 200 ગ્રામ કાચી કેરી લીધી છે. હવે આ કેરીની આપણે છાલ કાઢી લેશું. તો થોડી પાકેલી જેવી હોય તો પણ તમે લઈ શકો છો. તો ખાસ કરીને આ રીતની કાચી હોય તો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા તમે જુઓ, આ રીતે આપણે એની છાલ કાઢી લેશું અને હવે આ છાલ કાઢ્યા પછી આપણે એના ટુકડા કરી લેશું. કેરીને કટ કરતી વખતે એમાં જે પણ ગોટલીનો ભાગ હોય તે આપણે બધો કાઢી નાખીશું અને એકદમ સરસ આ રીતે કેરીને કટ કરી લેશું. તો અહીંયા તમે જુઓ, મોટી સાઈઝની મેં કેરી લીધી છે. તો એમાંથી ઘણી બધી તમે સેવ બનાવી શકશો અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો આ રીતે આપણે એને રફલી ચોપ કરી લેશું જેથી આપણે એના ક્રશ કરીએ મિક્સર જારમાં જઈને તો આસાનીથી ક્રશ થઈ જાય. તો આ રીતે આખી કેરીના ટુકડા કરી તૈયાર કરી લેશું. તો આ કેરીના ટુકડા મેં તૈયાર કરી લીધા. હવે આપણે ડાયરેક્ટ એને મિક્સર જારમાં એડ કરીશું. તો જો આ રીતે મોટા ટુકડા હોય તો નાના નાના કટ કરી લેવાના, એટલે ઝડપથી આપણે એની પેસ્ટ તૈયાર કરી શકીએ. હવે આ કેરીને આપણે ડાયરેક્ટ મિક્સર જારમાં એડ કરી દઈશું. તો મોટી સાઈઝનું મિક્સર જાર લેજો એટલે એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર થશે. હવે એકદમ ફાઇન પેસ્ટ બનાવવા માટે આપણે થોડું પાણી, માત્ર 4 ટેબલ સ્પૂન જેટલું જ એડ કરવાનું. એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની, તો ખાસ પાણી ઓછું એડ કરવાનું. જો તમે પાણી વધારે એડ કરી દેશો તો તમારે લોટનો પ્રમાણ વધારે એડ કરવું પડશે. તો અહીંયા તમે જુઓ, એકદમ ફાઇન મેં પેસ્ટ તૈયાર કરી લીધી. જો તમને એમાં મોટા ટુકડા કોઈ પણ દેખાય તો તમે એને ગાળીને પણ લઈ શકો છો. એકદમ આ રીતે ફાઇન કરી લેવાની. હવે મસાલા એડ કરીશું. તો 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન તેલ એડ કરીશું. હવે આ બધી વસ્તુને પહેલાં હાથથી મિક્સ કરીશું. પછી મીઠું જો તમને ઓછું લાગે લોટ એડ કર્યા પછી તો ઉપરથી પણ મીઠું એડ કરી દેજો સારી રીતે મિક્સ કર્યા પછી. હવે આપણે જેમ જેમ જરૂર લાગશે એમ લોટ એડ કરતા જશું. તો પેકેટનો કે દાળનો દળાવેલો કોઈ પણ લોટ તમે અહીંયા લઈ શકો છો. તમે જુઓ, આ રીતે મેં 1 કપ લોટ એડ કર્યો. હજી મને ઢીલું લાગે છે એટલે આપણે વધારે લોટ એડ કરીશું. તો 2 કપ આ રીતે મેં આખો જ એડ કરી દીધો એકસાથે અને હજી મિક્સ કરી લઈશ અને જરૂરિયાત લાગશે તો હજી આપણે એમાં લોટ એડ કરીશું. તો તમે કાચી કેરીની સેવ ક્યારેય બનાવી કે નહીં તે મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું. હવે મેં અહીંયા 3 કપ ચણાના લોટનો ભરી લીધો છે. એકદમ સારી રીતે થોડો થોડો એડ કરી મિક્સ કરતા જશું. તો બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો લોટ બાંધી તૈયાર કરવાનો છે. તો આ રીતે તમે જુઓ, મેં 3 કપ લોટ એડ કરી દીધો છે. તમારા કેરીમાંથી કેટલું પાણી છૂટ્યું છે એ પ્રમાણે તમારે લોટની જરૂર પડશે. અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું પણ થોડું એડજસ્ટ કરી લીધું. એકદમ સરસ મિક્સ કરીશું. હવે આપણો લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને બહુ ઢીલો પણ નહીં, બહુ કઠણ પણ નહીં એવો લોટ તૈયાર કર્યો છે. હવે આ રીતે સેવ પડવાનું મશીન લઈ લેશું. મશીનને સરસ એવું તેલથી મેં ગ્રીસ કરી લીધું છે અને હવે મશીનમાં લોટ ભરી લેશું. તમે જુઓ, અહીંયા હું ચમચીથી લોટ ભરું તો આ રીતે થીક પણ નથી અને બહુ ઘાટો પણ, એટલે કે બહુ કઠણ પણ નથી એવો લોટ આપણે તૈયાર કરવાનો છે. મશીનને આખું ભરી લેશું. પછી જેટલી ઝીણી કે જાડી તમને સેવ પાડવી હોય એ રીતે એમાં ચકરી મૂકી દેવાની અને એકદમ સરસ મશીનને બંધ કરી લેશું. હવે તેલ મીડિયમ ગરમ હોય એવું કરવાનું છે. અહીંયા તમે જુઓ, મેં લોટ એડ કર્યો તો તરત જ ઉપર નથી આવતો. હવે આ રીતે મશીનને ફેરવતા જે સરસ એવું તેલમાં સેવને પાડી લેશું. તો આ રીતે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને સેવને પાડીશું. હવે આ રીતે પડ્યા પછી રિવર્સ સાઈડ મશીનને કરી દેશું અને થોડી વાર માટે આ રીતે બબલ્સને ઓછા થવા દેશું. આ રીતે ઓછાથી જે પછી આપણે એને સાઈડને ચેન્જ કરવાની છે. તો એકદમ સિમ્પલ છે, જે રીતે આપણે બાકી સેવ પાડીએ તે જ રીતે પાડવાની છે. બસ ટેસ્ટમાં જ ડિફરન્સ છે, બાકી સેમ રીત છે. એકદમ સરસ ઉપર આ રીતે ફેરવ્યા પછી પણ બબલ્સ ઓછા થઈ જાય અને તમને એવું લાગે કે ક્રિસ્પી થઈ ગઈ છે એટલે આપણે એને તેલમાંથી કાઢી લેવાની. તો આ સેવ છે એ ઝડપથી બળી જાય છે એટલે ખાસ ધ્યાન રાખજો, બહુ ગેસની ફ્લેમ હાઈ ન રાખતા મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરજો.
તો તમે જુઓ આ રીતે ફ્રાય થઈ ગઈ છે, તો આપણે એને તેલ નિતારી લેવાનું અને હવે આપણે આ જ રીતે બાકીની બધી સેવ તૈયાર કરવાની. હવે આ સેવ સાથે આપણે એકદમ સ્પેશિયલ નમકીન ચેવડો તૈયાર કરવાનો છે. એના માટે મેં અહીંયા એક ગળણી લીધી છે, એમાં બે સૂકા લાલ મરચાં અને થોડા આ રીતે મીઠા લીમડાના પાનને સરસ એવા ક્રિસ્પી કરી લેશું. તો આ ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે ક્રિસ્પી થઈ જાય પછી કાઢી લેશું. અને અહીંયા અમે અડધા કપ સિંગદાણાને પણ લીધા છે, તેલમાં એડ કરી દેશું. તેલ ગરમ હોય ત્યારે જ આ બધા ફ્રાય કરી લેવાના. ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું એટલે બળે નહીં દાણા. અને આ રીતે ફેરવતા ફેરવતા દાણા અંદર ફૂટવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. થોડી જ વારમાં, માત્ર એક જ મિનિટમાં, બધા દાણા સરસ એવા ફૂટી જશે. તો આપણે એને કાઢી લેશું. તો અહીંયા તમે દાળિયાની દાળ પણ એડ કરી શકો છો અને તમને જે પણ ચેવડામાં પસંદ હોય એ બધા મસાલા એડ કરી શકાય. તો અહીંયા દાણા આપણે કાઢી લેશું. અને મારી પાસે આ રીતના મકાઈના પૌવા છે, જે કોર્નફ્લેક્સ એવા જ આવે છે પણ કોર્નફ્લેક કરતાં અલગ હોય છે, જેને તળવા માટે યુઝ કરવામાં આવે છે. તે લેવાના છે અને મેં અડધા કપ જેટલા લીધા છે. ગરમ એકદમ સરસ તેલ હોય એમાં પૌવાને તળવાના, એટલે એકદમ સરસ ફૂલીને મોટા થશે. તો આ રીતે તળે છે એટલે આપણે કાઢી લેશું અને બાકીના પૌવાને પણ એ જ રીતે આપણે તળીને તૈયાર કરીશું. તો આપણા પૌવા પણ તળાઈ ગયા છે. તમે જુઓ અહીંયા સેવ પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હાથથી તોડીએ તો તમે જુઓ કેટલો પરફેક્ટ અવાજ આવે છે, કેટલી ક્રિસ્પી બની છે. આ રીતે બધી સેવને આપણે થોડી તોડી લેશું. તો આ સેવને તમે ડાયરેક્ટ આ રીતે પણ ખાઈ શકો છો, ચેવડો બનાવીને ખાઈ શકાય છે. બંને રીતે ખૂબ જ ભાવે છે, ચટપટી લાગે છે અને ખાટે મીઠી લાગે છે, તો બધાને ભાવશે. હવે આપણે ચેવડા ઉપર થોડો મસાલો સ્પ્રિંકલ કરીશું તો ચેવડો ખૂબ જ સરસ લાગશે. એના માટે સાકરનો કે ખાંડનો પાવડર, લાલ મરચું પાવડર અને સંચળ પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું. તો આપણે પહેલેથી જ મીઠું એડ કર્યું છે એટલે સંચળ પાવડર એકદમ થોડો એડ કરીશું. અને ખાંડનો પાવડર એડ કરવાથી ખાટો મીઠો તીખો ટેસ્ટી ચેવડો બનશે. હવે પૌવા એડ કરી દેશું, સાથે સિંગદાણા અને તૈયાર કરેલા મરચાંને લીમડાના પાનને પણ એડ કરી સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું. અને પછી આપણે તૈયાર કર્યો છે એ મસાલો સ્પ્રિંકલ કરીશું. તો તમને જેટલો મસાલો પસંદ હોય એ પ્રમાણે એડ કરવાનો. હું અહીંયા જેટલો બનાવ્યો છે એટલો બધો એડ કરવાની છું. એકદમ ટેસ્ટી, ચટપટો, ક્રિસ્પી, મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવો કાચી કેરીનો સેવ પૌવાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. કેટલો પરફેક્ટ, જોતાં જ ખાવાનું મન થઈ ગયો છે. તો ખૂબ જ ચટપટો, ચા સાથે એમાં તમે ખાઈ શકો છો અને ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો, મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. તો જો આ રેસીપી ક્યારેય ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો, બધાને ખૂબ પસંદ આવશે. તો આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.